નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ પાંચની અંદર મિત્રો આગળ અભ્યાસ કરીએ વિષય ગણિત ગમત ચેપ્ટર નંબર મિત્રો તેર જેનું નામ છે ગુણાકાર અને ભાગાકારની રીતો એમાં મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકસો ચોર્યાસી પર મિત્રો તમને આપેલ છે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવો દરેક લીટી એક વાર્તા કહે છે તમારે તે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવાનો છે પહેલી વાર્તા માટે શ્રેષ્ઠ પ્રશ્ન પર નિશાની કરેલ છે અહીં મિત્રો તમને એક ઉદાહરણ તરીકે મિત્રો આપેલ છે તો આપણે જોઈએ કે એક દુકાનદાર પાસે પચાસ ખોખા છે આ દુકાનદાર પાસે કેટલા ખોખા છે મિત્રો પચાસ ખોખા છે દરેક ખોખામાં અડતાલીસ ફળ છે તો આપેલ સમસ્યાને વાર્તા અનુરૂપ પ્રશ્ન પર નિશાની કરો તો જોઈએ ઓપ્શન એ દુકાનદારને બધા મળીને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તે બધા મળીને કુલ કેટલા ફળ થાય તેને વધુ કેટલા ખોખાની જરૂર પડશે અને સી તેને વધુ કેટલા ખોખાની જરૂર પડશે સમજાવો એ અને સી શા માટે યોગ્ય પસંદગી નથી મિત્રો તો એ યોગ્ય પસંદગી નથી કારણ કે મિત્રો વાર્તામાં કિંમત આપેલી નથી અહીંયા મિત્રો તમે કિંમત જોઈ શકો છો કિંમત આપેલી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે એ મિત્રો પ્રશ્ન મળી શકે જ્યારે ઓપ્શન નંબર સીની વાત કરીએ એ પણ મિત્રો યોગ્ય પસંદગી નથી કે તેને વધુ કેટલા ખોખાની જરૂર પડે કારણ કે વાર્તામાં ખોખાની કુલ સંખ્યા અને દરેક ખોખામાં રહેલ ફંડની સંખ્યા આપી દીધી છે માટે મિત્રો જવાબ શું આવશે ઓપ્શન બી હવે મિત્રો પ્રશ્ન નંબર બે જોઈએ એક શાળામાંથી ત્રણસો બાવન વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા તો દરેક તંબુમાં ચાર વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું તો આમાંથી મિત્રો કયો પ્રશ્ન બને કે દરેક તંબુમાં કેટલા વિદ્યાર્થીઓ રોકાયા તેઓ કેટલા તંબુની જરૂર પડશે અને ઓપ્શન સી શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી કારણ કે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને એક તંબુની અંદર ચાર વિદ્યાર્થીઓ રહી છે તો મિત્રો હવે કેટલા વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થીઓને રોકવા માટે કેટલા તંબુની જરૂર પડશે એવો પ્રશ્ન મિત્રો આપણે બનાવી શકીએ તો જવાબ આવશે ઓપ્શન બી હવે મિત્રો આપણે જોઈએ પ્રશ્ન ત્રણ એક દુકાનદાર પાસે બસો ચાર કેરીઓ છે તેણે આ કેરીઓને ખોખામાં ગોઠવી દરેક ખોખામાં બાર કેરી સમાઈ શકે છે તો ઓપ્શન તમને ત્રણ આપેલા છે તો એમાંથી મિત્રો આપણે કયો પ્રશ્ન બનાવી શકીએ કે તેને વધુ કેટલી કેરીની જરૂર પડશે બી ઓપ્શન તે કેટલા ડઝન કેરી વેચશે અને તેને કેટલા ખોખાની જરૂર પડશે તો અહીં મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી કારણ કે મિત્રો અહીંયા દુકાનદાર પાસે બસો ચાર કેરીઓ છે અને ખોખામાં ગોઠવી છે તો એ ખોખામાં કેટલી કેરી સમાય બાર તો બસ્સો ચાર કેરીઓ સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે એવો પ્રશ્ન મિત્રો આપણે બનાવી શકીએ તો માટે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર ચારનો અભ્યાસ કરીએ એક પુસ્તકની કિંમત સુડતાલીસ રૂપિયા છે તો સોનું ત્રેવીસ પુસ્તકો ખરીદી છે તો મિત્રો આના આધારે કયો પ્રશ્ન બનાવી શકીએ ઓપ્શન એ તેની પાસે કેટલા રૂપિયા છે પુસ્તકની કિંમત આપેલી છે સોનું ત્રેવીસ પુસ્તકો ખરીદી શકે છે તો બીજો ઓપ્શન છે તેણે પુસ્તક પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે અને ઓપ્શન સી આપેલું છે સુડતાલીસ પુસ્તકોની કિંમત કેટલી થાય તો મિત્રો આપણે સરળતાથી કહી શકીએ કે તેણે પુસ્તક પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો ઓપ્શન નંબર બી મિત્રો જવાબ આવશે કારણ કે મિત્રો અહીંયા પુસ્તકની કિંમત અને મિત્રો ખરીદેલ પુસ્તક આપેલ છે તો મિત્રો આપણે તેને કેટલા રૂપિયા પુસ્તક પેટે ચૂકવ્યા હશે એ મિત્રો આપણે પ્રશ્ન બનાવી શકીએ હરિશરણની ઉલટ તપાસ હવે મિત્રો જોઈએ કે હરીસરણ રૂપિયા બે હજાર ચારસો છપ્પનને તેના ચાર છોકરા વચ્ચે વહેંચવા ઈચ્છે છે તે મોટા પુત્રને દરેકને ભાગે કેટલી રકમ આવશે તે જણાવવા કહે છે તો મિત્રો શું કરે કેટલા પુત્રો છે મિત્રો એને હરીસરણને ચાર રૂપિયા કેટલા છે બે હજાર ચારસો છપ્પન સરખા ભાગે વહેંચવાની વાત આવે કઈ પ્રોસેસ થાય મિત્રો ભાગાકાર તો બે હજાર ચારસો છપ્પન ભાગ્યા ચાર કરે તો કેટલો જવાબ મળ્યો છસો ને ચોવીસ રૂપિયા મળશે પિતાજી અમને દરેકને છસો ચોવીસ રૂપિયા મળશે જ્યારે હરિશરણે દરેક પુત્રને છસો ચોવીસ રૂપિયા આપવાનું શરૂ કર્યું તો તેની પાસે સૌથી નાના પુત્રને આપવા માટે ઓછા પૈસા વધ્યા તો મિત્રો આપણે ભાગાકાર કરીને જોઈએ બે હજાર ચારસો છપ્પન ભાગ્યા ચાર ચાર છંગ કેટલા થાય કારણ કે ચાર કરતાં બે નાના છે એટલે બે સંખ્યા લઈશું ચાર છોવીસ જીરો જીરો પાંચ ઉતારીએ તો ચાર એકા ચાર એક વધ્યા છ ઉતારીએ તો ચાર ચોક સોળ તો અહીં મિત્રો ચાર છોવીસ પછી મિત્રો પાંચ ઉતારીશું ચાર એકાદ ચાર અને ચાર ચોક સોળ તો જ્યારે હરિશરણે દરેક પુત્રને છસો ચોવીસ રૂપિયા આપવાનું શરૂ કર્યું તો તેની પાસે સૌથી નાના પુત્રને આપવા માટે ઓછા પૈસા બધ્યા હવે એનું કારણ શું તો મિત્રો આપણે જોઈએ કે આ બતાવે છે કે ગણતરીમાં ક્યાંક ભૂલ કરી છે ચાલ મને જોવા દે તો ચારે ભાઈઓને સરખા ભાગે વહેંચવાના હોય મિત્રો તો દરેકના ભાગે સરખી રકમ જ આવે પરંતુ ગણતરીની અંદર એના પુત્રએ ભૂલ કરી હશે મિત્રો તેથી મિત્રો નાના છો પુત્રને આપવા માટે ઓછા પૈસા હતા આપણે અહીંયા ગણતરી કરી તો દરેકના ભાગે કેટલા આવવા જોઈએ મિત્રો છસો ચૌદ રૂપિયા આવવા જોઈએ આ બતાવે છે કે ગણતરીમાં ક્યાંક ભૂલ કરી છે ચાલ મને જોવા દે હરિશરણ છસો ચોવીસને ચાર વડે ગુણ્યા હવે છસો ચોવીસ ગુણ્યા ચાર કરો તો મિત્રો આટલી સંખ્યા આવી જોઈએ આપણી છસો ચોવીસ ગુણ્યા ચાર ચોક સોળ બધી એક ચાર દુ આઠને એક નવ છ ચોક ચોવીસ ગુણ્યા તો તેનો જવાબ બે હજાર ચારસોને કેટલો મળ્યો છન્નું જવાબ મળ્યો હા આ બતાવે છે કે ભાગાકાર ખોટો કર્યો છે મિત્રો તો મિત્રો ભાગાકાર કરીએ ભાગાકારનો જવાબ આવે તો ભાગફળને અને મિત્રો ભાજ્યનો ગુણાકાર કરીએ આપણે તો આપણને કેટલો મળે જે સંખ્યા હોય મિત્રો ભાગ એટલી સંખ્યા મિત્રો આપણને મળે તો અહીં તેના પુત્રએ ફરીથી ભાગાકાર કર્યો બે હજાર ચારસો છપ્પન ભાગ્યા ચાર તો કેટલો જવાબ મળ્યો છસ્સો ને ચૌદ તેના પિતાજીએ કહેતા પહેલાં તેણે ફરી એક વખત તપાસી લીધું હવે છસો ચૌદ ગુણ્યા ચાર કરીએ તો મિત્રો આપણો જવાબ કેટલો આવવો જોઈએ બે હજાર ચારસો છપ્પન જોઈએ મિત્રો આવે છે કે નહીં ચાર ચોક સોળ બધી એક એક ચોક ચાર ચાર ને એક પાંચ છ ચોક ચોવીસ તો મિત્રો જવાબ મળી ગયો બે હજાર ચારસો ને છપ્પન હવે સાચું દરેકને છસો ને ચૌદ રૂપિયા મિત્રો મળશે તો મિત્રો તમે પણ તમારા મિત્ર સાથે આવી રીતે વહેંચણી કરી અને મિત્રો દાખલા ગણી શકો છો રકમની